કહેવાય છે કે સંસારમાં ક્યાંક ઋણાનું બંધ જેવું પણ કશું હોઈ શકે છે, એટલે જ તો એવું પણ જોવા મળે છે કે જન્મદાતા કોઈ બીજું હોય છે અને પાલક પણ કોઈ બીજું જ બને છે. ફ્રેન્ચ દંપતીના ખોળામાં બેઠેલા આ બે બાળકોનું બાળ માનસ એ મીઠી મૂંઝવણમાં મુકાય કે નવા માતા પિતા મળ્યાનો આનંદ માણવો કે શિશુગૃહની માયા છૂટ્યાનું દુઃખ વ્યક્ત કરવું. તેમની આ મૂંઝવણ વચ્ચે પાલડી શિશુગૃહમાં રહેતા વિનાયક અને વિઘ્નેશને ફ્રાન્સના પ્લેટિન દંપતીએ વિધિસર દત્તક લઈ લીધા ત્યારે શિશુગૃહમાં ઉપસ્થિત સૌ કોઈની આંખ ભાવનાથી ભીની થઈ ગઈ. પાલડી શિશુગૃહ ખાતે બંને બાળકોનો દત્તક વિધિ કાર્યક્રમ યોજાયો, જેમાં શહેર પોલીસ કમિશનર એકે સિંહ પણ ઉપસ્થિત હતા. ફ્રાન્સનું આ દંપતી છેલ્લા 4 વર્ષથી ભારતીય બાળકોને દત્તક લેવા માટે ઔપચારિક વિધિ કરી રહ્યું હતું. મિસ્ટર જરેરેમ પ્લેટિનમ અને તેમના પત્ની મેરિલિન પ્લેટિન આ દંપતી ફ્રાન્સ ખાતે રહે છે અને ચાઇલ્ડ ઓફિસરની ફરજ બજાવે છે. ફ્રાન્સ દંપતી નિસંતાન હોવાથી તેમણે ભારતીય બાળકોને દત્તક લેવાનો નિર્ણય કર્યો અને આજે તેમનું સપનું સાકાર થયું હતું. આ દંપતીએ અમદાવાદના પાલડી ખાતે આવેલા શિશુગૃહમાંથી સૌની હાજરીમાં વિનાયક અને વિઘ્નેશને દત્તક લીધા છે. પ્રસંગ જે છે આ એક ખુશીનો પ્રસંગ છે, પણ સાથે સાથે એમાં એક સોશિયલ મેસેજ છે. એવરી ચાઇલ્ડ, દરેક બાળકને એક કેર અને પ્રોટેક્શનનો અધિકાર છે. અને અમુક સંજોગો વસાત ઘણી વખતે લાઈફમાં એવી મુશ્કેલીના ક્ષણો હોય છે જેના કારણે આ બાળકોને ત્યજી દેવામાં આવે છે, અને સામાજિક સંસ્થાઓ અને સરકારી વિભાગો આ બાળકોની દેખરેખ રાખીને ઉત્તમ પ્રકારની જિંદગીની શરૂઆત કરીને, પરંતુ કોઈ ઘર આ બાળકોને જોઈએ અને લાંબા સમય સુધી આ પ્રકારની શેલ્ટર્સમાં રહીને બાળકોની પ્રગતિ થઈ શકે નહીં. આ દૃષ્ટિકોણથી આ દંપતી જે આજે બાળકોને એડોપ્ટ કરીને એને નવી તક જિંદગીમાં આપી રહ્યા છે, એને બિરદાવવા માટે અમે સૌ અહીંયા ભેગા થયા છીએ. ફ્રેન્ચ દંપતી દ્વારા દત્તક સ્વીકારાયેલા બંને બાળકોમાં વિનાયક 6 વર્ષનો છે તો વિઘ્નેશ 5 વર્ષનો. એક વર્ષ પહેલા બંને ભાઈઓ સરદારનગર પાસેથી પોલીસને મળી આવ્યા હતા. તેમના માતા પિતાની શોધ કરતા નહીં મળી આવતા બંનેને પોલીસે શિશુગૃહમાં ઉછેર માટે સોંપ્યા. વિઘ્નેશ અને વિનાયકના માતા પિતાનું મોત થઈ ચૂક્યું હતું. ફ્રાન્સના પ્લેટિન દંપતીએ વિનાયક અને વિઘ્નેશને દત્તક લેવા મંત્રાલય પાસેથી મંજૂરી લીધી હતી અને ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી વિનાયક અને વિઘ્નેશને ત્રેસના ફાઉન્ડેશન દ્વારા ફ્રેન્ચ ભાષા પણ શીખવવામાં આવી હતી, જેના પરિણામે બંને બાળકો તેમના નવા માતા પિતા સાથે વિડીયો કોલથી વાત પણ કરી શકતા હતા. પરંતુ આજથી હવે તેમને ફોન પર વાત નહીં કરવી પડે, કેમ કે બંને બાળકોને ફ્રેન્ચ માતા પિતાનો હુંફાળો ખોળો મળી ગયો અને આ માટે ઉમિયાધામના સીકે પટેલની સંસ્થાએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. આ બંને બાળકોની ઉંમર જ્યારે 3 યર્સ અને 4 યર્સ હતી ત્યારે એ બંને બાળકોને એડોપ્શન માટે, એટલે એકચ્યુઅલી એને અમારી સંસ્થામાં લાવ્યા. અમારી સંસ્થામાં લગભગ એકાદ વર્ષથી અમારી સાથે છે. એને આ સંસ્થાના અમારા સ્ટાફે માં કરતો પણ વિશેષ પ્રેમ આપી એને મોટા કર્યા છે, જે આપણે જોયું. અને આજે આ બંને બાળકોને ફ્રાન્સનું કપલ મિસ્ટર એન્ડ મિસિસ પ્લાન્ટિન, યુનો, એ બંને અહીંયા આવ્યા છે. બંને દીકરાને એડોપ્ટ કરવાના છે અને એડોપ્શન થઈ ગયું આજે જે તમારી બધાની હાજરીમાં, અને એમને સારું ઘર પ્રાપ્ત થયું છે. આઈ થિંક જે બંને જે કપલ છે એને જોતા એમ લાગે છે કે દીકરા, બંને દીકરાઓનું પ્લેસમેન્ટ બહુ સારી જગ્યાએ થઈ રહ્યું છે. વિઘ્નેશ અને વિનાયક ભલે અનાથ હાલતમાં મળ્યા, પરંતુ શિશુગૃહના માધ્યમથી બંને ભાઈઓને માતા પિતાની છત્રછાયા મળી. બંને ભાઈઓના પાસપોર્ટ પણ પ્લેટિન દંપતીને આપવામાં આવ્યા, ત્યારે હવે બંને ભાઈઓ વિઘ્નેશ પ્લેટિન અને વિનાયક પ્લેટિનના નામે એક નવી જિંદગીની શરૂઆત ફ્રાન્સમાં માતા પિતાના પ્રેમ સાથે કરશે. ત્યારે તેમની સાથે પાલડી શિશુગૃહના અને શુભેચ્છકોના શુભાશીષ સાથે રહેશે, જેમાં કોઈ બેમત નથી. કેમેરા પર્સન દશરથ ઠાકોર અને દીપક સોલંકી સાથે વીટીવી ન્યૂઝ અમદાવાદ.